હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ ખરતાવાળ વિશેની. જી હા મિત્રો, ખરતાવાળ માટેનો એક એવો અસરકારક ઉપાય આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું કે જેના દ્વારા જેનો ઉપયોગ માત્ર 4 જ દિવસ. જી હા મિત્રો, ગેરંટી સાથે કહું છું, માત્ર 4 જ દિવસ જેનો ઉપયોગ કરશો તો તમારા ખરતા વાળ તો જળ મૂળમાંથી અટકી જશે, પરંતુ તેની સાથે સાથે વાળની લંબાઈ વધશે, સાથે સાથે વાળ સિલ્કી બનશે અને રૂક્ષ અને બેજાન થઈ ગયેલા જે વાળ છે તે પણ સરસ મજાના સુંદર અને મુલાયમ બની જશે. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો, આ માટે શું કરવાનું છે તો એ પહેલા તમને જણાવી દઉં, એ પહેલા એક નાનકડી વાત જણાવી દઉં કે જો આજનો આ વિડીયો આપને ગમે તો ચોક્કસથી અમારા આ વિડીયોને આપજો એક લાઇક, કારણ કે તમારું એક લાઇક આપે છે અમને ઘણું બધું પ્રોત્સાહન, ઘણું બધું મોટિવેશન આવા અન્ય વિડીયો બનાવવા માટે. સાથે સાથે આવા અન્ય વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપને પણ કોઈ હેલ્થ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. તો ચાલો હવે શરૂ કરીએ. મિત્રો, આ માટે તમારે લોકો લેવાના છે 3-4 ચમચી જેટલા ચોખા, એ પછી જીરાસા હોય કે પછી બાસમતી હોય કે કોઈ પણ ચોખા જે તમારા ઘરમાં અવેલેબલ છે એ લેવાના છે 3-4 ચમચી જેટલા. 3-4 ચમચી જેટલા ચોખા લઈ અને ટૂંકમાં કહું ને તો તમારે એના ભાત બનાવવાના છે સૌથી પહેલા. તો શા માટે બધું જ જણાવીશ આખા વિડીયોમાં. તો સૌથી પહેલા તો 3-4 ચમચી ચોખા લઈ અને તેને 1 ગ્લાસ જેટલા પાણીમાં આપણે ગરમ થવા માટે મૂકી દેવાના છે. ક્યાં સુધી? તો લગભગ એમાંનું બધું જ પાણી બળી જાય, એટલે કે બધું પાણી નાશ પામી જાય, થોડું ઘણું સહેજ પાણી છેલ્લે રહે ને બસ ત્યાં સુધી એને ગરમ થવા દેવાના છે. એટલે ટૂંકમાં કહું તો લગભગ ભાત જ બની ગયા હશે. હવે આને આપણે ગેસ પરથી ઉતારી લેવાના છે અને શું કરવાનું છે તો આ મિશ્રણને આપણે મિક્સરની જારમાં પીસી લેવાનું છે. એકદમ સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે, ચટણી જેવું મિશ્રણ બનાવી લેવાનું છે. હવે આ પેસ્ટને એક વાટકીમાં લઈ લો. ત્યારબાદ કારણ આવું બનાવવાનું કારણ એ છે મિત્રો કે ચોખાનું જે પાણી છે, ચોખાનું જે આ પેસ્ટ બન્યું છે એ વાળને કાળા કરવા માટે ઉપરાંત વાળની લંબાઈ વધારવા માટે અને મૂળમાં લગાવવામાં આવે તો એ ખરતા વાળને પણ જળમૂળમાંથી અટકાવશે, એટલા માટે અહીં ચોખાનો ઉપયોગ કરેલો છે. હવે આ મિશ્રણ જે તૈયાર થયું છે તેને સીધું જ નથી આપણે યુઝમાં લેવાનું, પણ તેમાં આપણે લોકોએ નાળિયેર તેલ, ઘરમાં સામાન્ય રીતે આપણે પેરાસુટનું નાળિયેર તેલ માથામાં નાખવા વાપરીએ છીએ, આ નાળિયેર તેલની 2 ચમચી ઉમેરી દેવાની છે આ મિશ્રણમાં. ત્યારબાદ તેમાં આપણે લોકોએ 1 ચમચી જેટલું એલોવેરા જેલ ઉમેરવાનું છે. એલોવેરા એટલે કુંવારપાઠું. કુંવારપાઠું દરેક ગામડામાં, દરેક સિટીમાં કોઈ પણ જરા પણ થોડા બાવળ કે ઉગ્યા હશે ને તો ત્યાં ઉગેલું જ હશે. તેમાંથી 1 પાન લઈને અંદરનું જેલ કાઢી લેવાનું છે અને 1 ચમચી જેટલું જેલ ઉમેરી દો. જો એ અવેલેબલ ન હોય તો એલોવેરા ટ્યુબ, એલોવેરા ક્રીમ, એલોવેરા જેલ તમને મળે જ છે બજારમાં, ખૂબ જ સરળતાથી મળી રહેશે, એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ મિશ્રણને બરાબર એકરસ કરી લો, મિશ્ર કરી લો અને ત્યારબાદ હવે તમારા વાળ કોરા હોય, યાદ રહે માથું ધોઈ લેવાનું છે, સાફ કરી લેવાનું છે. હવે આ કોરા વાળમાં તેને એકદમ વાળના મૂળ સુધી આ ક્રીમને બધી જ આખા માથામાં લગાવી લેવાની છે અને લગભગ 2-2.5 કલાક, યાદ રહે 2-2.5 કલાક સુધી માથામાં રહેવા દેવાની છે. અને ત્યારબાદ સામાન્ય પાણી વડે, યાદ રહે કોઈ જ પ્રકારના શેમ્પૂનો ઉપયોગ નથી કરવાનો, માત્ર સામાન્ય પાણી વડે આપણું આખું માથું છે તેને સંપૂર્ણપણે સરસ મજાનું ધોઈ લેવાનું છે. અને માથું ધોઈ લીધા બાદ તમને અસર એક જ વારમાં દેખાશે, પરંતુ આ પ્રયોગને આગલા હજી 3 દિવસ એટલે કે કુલ 4 દિવસ સુધી આ પ્રયોગને રોજે રોજ 1 વાર દિવસમાં રિપીટ કરવાનો છે. 4 દિવસ પછી મિત્રો ગેરંટી સાથે તમારા ખરતા વાળ તો અટકી જ જશે, વાળની નવી ગ્રોથ શરૂ થશે, વાળ એકદમ મુલાયમ અને સિલ્કી બની જશે અને અકાળે સફેદ થઈ ગયેલા વાળ છે તે પણ ધીમે ધીમે કાળા થવા લાગશે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.